वेलकम बैक। समाचार में आगळ वात करीए तो अमदावादना नरोडामां हत्याना प्रयास बाद दाखल करायेल स्वरूप जागड़ानुं मौत निपज्यु। गत अठवाडिये कारमां गड़े फांसो आपी संदीप जाट नामना आरोपीए हत्यानो प्रयास कर्यो हतो, जो कि तेज समय पोलीस घटना स्थळे पहोंची जता युवकने बचावीने सारवार माटे खसेड़वामां आव्या हता, परंतु सारवार दरमियान युवकनुं मौत निपज्यु। युवकना मृत्यु बाद नरोडा पोलीसे हत्या सहितनी कलमो उमेरवा वधु तजवीज हाथ धरी छे। गत 6 तारीखना जे बनाव बनेलो नाइट में 307 मुजब गुनो दाखल करेलो नरोडा पुलिस स्टेशन में, अने एमां जे भोग बननार छे सिविल हॉस्पिटल मुकामे दाखल हता, अने गई तारीख 9 रोज ए एमना जे छे मरण गयेला छे। हवे पीएम नोट आवे एना उपर डिपेन्ड छे, अने पीएम नोट आया पछी एमां क्लियरिटी थाय पछी एमां जे छे जो मर्डरनो गुनो बनतो होय 302 मुजबनो उमेरो करवामां आवशे। અમદાવાદમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું। માતાના મિત્રએ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 2 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। એની સાથે એની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલા, અને ત્યારબાદ એનો વિડીયો ઉતારેલો અને ફોટાને પોતાના મોબાઈલમાં લીધેલો। ત્યાર પછી આ 2 વખત આ શારીરિક સંબંધ બાંધ્યા બાદ અવારનવાર તારે મારી પાસે હું કહું ત્યારે આવવું પડશે તેમ કરીને એને ધમકી આપેલી। જે જગ્યાએ એને 2 જગ્યાએ લઈ ગયા હતા ત્યાં તપાસ કરવાની બાકી છે। દ્વારકા જિલ્લા SOG ટીમે ડુપ્લિકેટ સર્ટિફિકેટનું રાજ્યવ્યાપી કૌભાંડને ઝડપી પાડ્યું। આ કૌભાંડ અમિત નામના વ્યક્તિ દ્વારા ચલાવાતું હતું। આરોપી ડમી વેબસાઇટ બનાવી ડુપ્લિકેટ સર્ટિફિકેટનું વેચાણ કરતો હતો। આ વેબસાઇટ પર બિહારની યુનિવર્સિટીના નામે 22,000 રૂપિયાથી લઈ 80,000 સુધીની વસૂલાતી કરાતી હતી। પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપી અત્યાર સુધીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે કુલ 28 સર્ટિફિકેટનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું। આ ડુપ્લિકેટ સર્ટિફિકેટથી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી મેળવેલા લોકો અંગે પણ તપાસ શરૂ કરી છે। कि कुछ लोग कमीशन लेकर के बार्जेस, टग्स और बोट पर ऐसे फर्स्ट क्लास मास्टर, सेकंड क्लास मास्टर और इंजन ड्राइवर तरीके हायर सैलरी पे नौकरी पाने के लिए फेक सर्टिफिकेट्स बनवा रहे हैं। इसकी जब तपास की गई तो एक जामनगर के निवासी जुमा जुसब मुनरई, इनके पास से खंभालिया के अंदर 13 ऐसे सर्टिफिकेट्स बरामद किए गए।